તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજના નગરપાલિકાના પ્રમુખને બદનામ કરવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ, પોલીસ દ્વારા તપાસ શરૂ. ભુજ શહેરના પ્રમુખ અશોકભાઈ ભીમજીભાઈ હાથીની બીભત્સ તસવીરો અને લખાણ મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ વાયરલ કરીને તેમને બ્લેકમેલ કરવાનું ષડયંત્રના મામલો પોલીસ દફતરે નોંધાયો હતો, જેમાં ભુજના કનૈયા ઠક્કર વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પ્રકરણમાં પોલીસ દ્વારા બંને પક્ષના મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જે પ્રકરણમાં ભુજના નગરપતિ દ્વારા તેમની રાજકીય કારકિર્દીને બદનામ કરવા આ ષડયંત્ર રચાયું છે, તેમજ ભુજ શહેરની દબાણમાં આવેલી દુકાન બાબતે રચાયો હતો તેવું જણાવવામાં આવ્યું હતું. અનામત કાલે રાત્રે મેં જે ફરિયાદ કરી છે એ મારી કારકિર્દી, મારી સામાજિક અને રાજકીય બદનામી કરવા માટે કાવતરું રચવામાં આવ્યો હતો. એનામાં મેઇન મુદ્દો એ હતો કે જે વ્યક્તિ આ કાવતરું કર્યું છે એ વ્યક્તિએ મારી પાસે મહિનો દોઢ મહિના પહેલા એક અરજી કરી લીધી કે ભુજના વાણિયાવાડ વિસ્તારમાં એક દુકાન આવેલી છે, તે ગેરકાયદેસર છે અને ગેર બાંધકામ દેલું છે, તમે એને તોડી પાડો, એ ટાઈપની અરજી કરી લીધી. તો મેં નગરપાલિકાના પ્રમુખ તરીકે મેં તપાસ કરતા એ દુકાન કાયદેસરની છે અને જૈન સંઘની દુકાન છે. તેને બે ત્રણ વખત મને ફોન ઉપર ધમકી દીધી, તમે રાજકીય દબાણમાં આવીને આમ કામ નથી કરતા, એવું મને ધમકી દીધી હતી. પછી મહિનો દિવસ પહેલાં એક ફેક આઈડીથી મારી પાસે મારાથી વાત ચાલુ કર્યું લેડી તરીકે, પણ હું થોડોક મને શક જતા એનામાં અંદર ઉતરતા મને જાણવા મળ્યું કે આ વ્યક્તિ મને બ્લેકમેલ કરે અને બદનામ કરવા માટે કોશિશ કરે છે. એવું જ બનાવ બન્યું કે રવિવારે એને અમારા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીને આવા મારા ફેટ ફોટા મોકલાવી અને મને બદનામ કરવાની ટ્રાય કરી છે. મેં પોલીસ ફરિયાદ કરી છે, આગળનું કામ પોલીસનું છે. એ કાવતરું મને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એને મેસેજમાં લખેલ છે, એટલે આ કાવતરું મેં ન થાય અને મારી બદનામી ન થાય એના માટે 100% જેને કહેવાય કે મને બદનામ અને મારી ભારતીય જનતા પાર્ટી બદનામ કરવાનો કાવતરો છે એને મેં પોલીસ ફરિયાદ કરી છે. આના માટે એ ફોટા મારા પોતાના વ્યક્તિગત છે, એટલે બીબસ ફોટા, એને વ્યક્તિગત મારી સાથે બીજું કોઈ છે નહીં, મારા પોતાના સિંગલ ફોટા છે. એ ફોટા મોકલાવ્યા છે એના કારણે જ, મારી બદનામી અને રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે જ આને કાવતરું રચવામાં આવ્યું છે, એટલે મેં ફરિયાદ કરી છે. એ ફોટા એને જે પ્રમાણે મોકલાવ્યા છે એ પ્રમાણે ફેક છે, એ પોલીસનો તપાસ કરવાનો તપાસનો વિષય થાય છે. મેં પોલીસમાં ફરિયાદ કરી હતી જે, અને આનામાં જે હશે એને વ્યક્તિને કાયદેકર રીતે જેને કહેવાય કે મને એક પ્રમુખ તરીકે અને એક દલિત નાગરિક તરીકે, દલિત તરીકે બદનામ કરવાનો કાવતરો કરવામાં આવ્યું છે, એટલે વસ્તુ સેન નહીં કરવું એમ. આનામાં સામાજિક રીતે જોવા જાઉં અને આવી રીતે કદાચ આજે હું ચૂપ કરી બેસી જઈશ તો કાલે ગમે એ વ્યક્તિ બીજાને હેરાન કરી શકે છે. એટલા માટે જેને કહેવાય ને કે રૂબરૂ કે આ ફોટા જે મારા સાચા હોય કે ખોટા જે હોય, આ વ્યક્તિને બદનામ કરવા માટે મને જે ટ્રાય કરી છે અને એને પકડવા માટે બીજો કોઈ વ્યક્તિ ન કરે એટલા માટે હું બહાર આવ્યો છું અને પોલીસ ફરિયાદ કરી છે. મેં મારા પોતાના સિંગલ ફોટા છે, અમે એ વસ્તુનો મને કોઈ બીક નથી, કારણ કે હું સાચો માણસ છું, એટલા માટે મેં ફરિયાદ કરી. કદાચ ખોટું હતું, ફરિયાદ ન કરો. મને ફોન ઉપર પહેલા ધમકી દીધી હતી કે તમે ભાઈ રાજકીય દબાણમાં નવીન લાલન ચોખ્ખું કીધું હતું કે નવીન લાલનના દબાણમાં આવીને તમે કામ નથી કરતા, દબાણ નથી તોડતા, મને ચોખ્ખી ધમકી દીધી હતી. એક વખત મીડિયાના માધ્યમથી મને ફોન કરાવ્યો હતો કે ભાઈ મીડિયામાંથી બોલું છું ને આ પ્રમાણે તમે જે કરો છો સાવ નથી કે તમને બદનામ કરીશ, મને પહેલા ચોખ્ખી ધમકી દીધી હતી એને. ત્યારે મને આ વસ્તુની ખબર નથી, પણ મને થોડોક જેને કહેવાય કે અંદર ઉતરવા માટે મેં ત્યારે મેં ફરિયાદ નથી કરી. હવે પ્રૂફ થઈ ગયું છે એટલા માટે મેં ફરિયાદ કરી એમ. એ હવે એમને ખબર, મને કઈ ખબર નથી કે જે પ્રમાણે એ તો મારા જે સિમ્પલ ફોટા મેં એને અપલોડ મેં સામે વાંચી મેં સિંગલ ફોટા મેં મારા મોકલાવ્યા હતા, પછી એને શું કરવું એને ખબર.